મિત્રો, કેમ છો? તો આજે હું ફરી આવી ગઈ છું એક નવી રેસીપી સાથે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ. તો આજે આપણે બનાવશું માત્ર 15 જ મિનિટમાં બની જાય એવો ઇન્સ્ટન્ટ કાચી કેરીનો છુંદો. આ છુંદો તડકા છાયડાની માથાકૂટ વગર બની જાય છે અને તેને એક વર્ષ સુધી સ્ટોર કરીને ખાઈ શકાય છે. આ રીતે છુંદો બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે અને એક વર્ષ સુધી ટેસ્ટમાં પણ કાંઈ જ ફેર નહીં પડે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલા કાચી કેરી લેશું. અહીંયા હું રાજાપુરી કેરી લઉં છું. તમે દેશી કે પછી કોઈ પણ કાચી કેરી લઈ શકો છો. જનરલી બે પ્રકારના કાચી કેરીના છુંદા બનતા હોય છે, તડકા છાયાનો છુંદો અને ઇન્સ્ટન્ટ છુંદો. તો હવે કેરીની છાલ કાઢશું. અહીંયા હું થોડોક જ ઇન્સ્ટન્ટ છુંદો બનાવું છું. તો હવે આપણી કેરી છોલાઈ ગઈ છે એટલે આ પ્રકારની ખમણી લેશું અને તેના ઉપર આ રીતે કેરીનો ખમણ કરી લેશું. આને તમે દૂધીની ખમણી પણ કહી શકો છો, જે માર્કેટમાં તમને સરળતાથી મળી જશે. તો આવી રીતે કેરીને આડી અને ઊભી કરીને ખમણી લેશું. અહીંયા જે વચ્ચેથી કેરીની ગોટલી નીકળશે તે ગોટલીને તમે કેરી છુંદાના અથાણામાં રસ્સા માટે એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે કેરીનો છુંદો થઈ ગયો છે. અહીંયા છુંદો ના બહુ ઝીણો અને ના બહુ જાડો એવો મીડિયમ કર્યો છે. તો હવે આપણો કેરીનો છુંદો 1.5 વાટકી જેટલો થયો છે. તો હવે એની સામે 2 વાટકી જેટલી ખાંડનો માપ લેવાનો છે. 500 ગ્રામ કેરી સામે 700 થી 750 ગ્રામ ખાંડ લેવાની હોય છે. ત્યાર પછી આપણે અહીંયા થોડુંક મીઠું એડ કરશું. મીઠું એડ કરવાથી છુંદામાં રસ સારો થાય છે અને સ્વાદમાં પણ મીઠાનો ટેસ્ટ આવે છે, તેથી એ પ્રમાણે મીઠું એડ કરવાનું. ત્યાર પછી જરાક હળદર પાવડર એડ કરીને બધું જ સારી રીતે મિક્સ કરી લેશું. હવે 1.5 વાટકી છુંદા સામે 1.5 થી 2 વાટકી જેટલી ખાંડ એડ કરશું અને સારી રીતે બધું જ મિક્સ કરી લેશું. અહીંયા ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવીને મિક્સ કરવાનું છે. તો 10 થી 15 મિનિટ મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો કે છુંદામાં સારો એવો રસો થઈ ગયો છે. અહીંયા જો થોડા થોડા ખાંડના ઇન્સ્ટન્સ હોય તો છુંદો ગરમ કરશું ત્યારે ગળી જશે. તો ચાલો હવે તડકા વગર જ ઇન્સ્ટન્ટ છુંદો કરી લઈએ. એના માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર છુંદાને ગરમ કરશું. અહીંયા આપણે 1 તારની ચાસણી કરવાની છે. એના માટે સતત છુંદાને મિક્સ કરતા રહેવાનું છે. અને અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ બધું આપણે ધીમા ગેસની ફ્લેમ ઉપર જ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે ખાંડ ઓગળી ગઈ છે. તો ચાલો ચાસણી કેટલા તારની છે એ જોઈ લઈએ. તો આવી રીતે હાથમાં જરાક ચાસણી લેશું અને ચેક કરી લેશું. તો તમે જોઈ શકો છો કે ચાસણી થાય તો છે પણ તૂટી જાય છે, મતલબ કે હજી વાર છે. એટલે હવે ફરીથી જરાક વાર મિક્સ કરશું. તો હવે 1 મિનિટ પછી ફરીથી ચેક કરીએ. તો તમે જોઈ શકો છો કે છુંદા માટેની 1 તારની ચાસણી તૈયાર છે. તો હવે છુંદાને ઠંડો થવા દેશું. ત્યાર પછી જ મરચું એડ કરવાનું છે. અહીંયા રૂમ ટેમ્પરેચર ઉપર જ ઠંડો થવા દેવાનું છે. તો ચાલો હવે છુંદો ઠંડો થાય ત્યાં સુધી તેમાં નાખવાના મસાલાઓ જોઈ લઈએ. અહીંયા 2 થી 3 લવિંગ અને તજના ટુકડા લેશું અને ખાંડણીમાં એડ કરશું. હવે આપણે પીસવા માટે ખાંડણી દસ્તાનો યુઝ કરીએ છીએ. અહીંયા થોડુંક જીરું પણ એડ કરશું અને તેને પણ ખાંડી લેશું. આ બધા મસાલાથી છુંદાના ટેસ્ટમાં ખૂબ જ વધારો થાય છે, તેથી સ્કીપ ન કરજો. તો બધા મસાલાનો પાવડર રેડી છે અને કેરીનો છુંદો પણ ઠંડો થઈ ગયો છે. તો ચાલો મસાલાઓ એડ કરી લઈએ. અહીંયા તીખાસ માટે લાલ મરચું પાવડર એડ કરવાનો છે, પણ અમારા ઘરમાં બહુ તીખું નથી ખવાતું એટલે હું અહીંયા થોડોક જ કાશ્મીરી મરચું પાવડર એડ કરું છું. હવે સારી રીતે બધું મિક્સ કરી લેશું. તો તૈયાર છે કાચી કેરીનો ઇન્સ્ટન્ટ છુંદો. આ છુંદાને તમે માત્ર 15 જ મિનિટમાં સરળતાથી ઘરે બનાવી શકો છો અને 1 વર્ષ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો. તડકા છાયણામાં છુંદાને રાખવો એ બધી માથાકૂટ વગર આજે જ આ રીતે ઇન્સ્ટન્ટ છુંદો બનાવજો. અને આ છુંદાને તમે રોટલી, પરોઠા તેમજ થેપલા સાથે પણ ખાઈ શકો છો. અને નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવશે એની મારી ગેરંટી છે. અને જો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ જરૂર કરજો.
અને હા, લાઇક, કમેન્ટ અને શેર પણ કરી દેજો. તો મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. આવજો.